દ્રષ્ટિની સહારે આપણે જ્યારે લક્ષ્ય નિર્ધારિત કરીએ છીએ ત્યારે તે પ્રાપ્ત કરવાના દ્રઢ સંકલ્પ વડે આપણું આંતરમન સક્રિય થાય છે. દ્રઢ સંકલ્પ વિના આંતરમન સક્રિય થતું નથી. દ્રઢ સંકલ્પ એટલે કે ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા, હાઈ ડિઝાયર, જેમાં શંકાનું જ્યારે કશું નામો નિશાન ન હોય તેવું હાઈ ડિઝાયર. પ્રબળ ઈચ્છાશક્તિના કારણે એક સામાન્ય પરિવારમાં જન્મેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાનું તો જીવન બદલ્યું, સાથે સાથે અનેક દીન દુખિયાઓના જીવનને બંધારણ મારફતે સામાન્યમાંથી અસામાન્ય બનાવી દીધું. નમસ્કાર દોસ્તો, મારું નામ સુરજ, મારી ચેનલ સુરજ દરજીમાં તમારા સૌનું સ્વાગત છે. વનરક્ષક પરીક્ષા માટે ઉપયોગી સસ્તન વન્યજીવો જેનો આ ભાગ 2 છે, જેમાં સચિત્ર તમને સમજાય એ પ્રકારની માહિતી પ્રશ્નો સાથે આપેલી છે, જે તમને વનરક્ષક પરીક્ષામાં ઉપયોગી થશે. જો તમને આ પ્રકારના વિડીયો ગમતા હોય તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો. તમારો પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં આપવાનું ભૂલશો નહીં. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન 14. ક્યાં પ્રાણીને સૌ પ્રથમ અવકાશમાં મોકલવામાં આવેલું હતું? ક્યાં પ્રાણીને સૌ પ્રથમ અવકાશમાં મોકલવામાં આવેલ? તો એ પ્રાણી છે કૂતરો, કે જેને સૌ પ્રથમ અવકાશમાં મોકલવામાં આવેલું. પ્રશ્ન 15. ક્યાં પ્રાણીને 4 ઢીચણ હોય છે? ક્યાં પ્રાણીને 4 ઢીચણ હોય છે? તો હાથી જ એકમાત્ર એવું પ્રાણી છે કે જેને 4 ઢીચણ હોય છે. પ્રશ્ન 16. વર્ષ 2005ની સિંહની ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહ નોંધાયેલા છે? વર્ષ 2005ની સિંહની ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહ નોંધાયેલા છે? તો કુલ 359 જેટલા. પ્રશ્ન 17. વાઘ, સિંહ, દીપડો તથા ચિત્તો પૈકી સૌથી ભારે વજનદાર પ્રાણી કયું છે? વાઘ, સિંહ, દીપડો તથા ચિત્તો એ પૈકી સૌથી ભારે વજનદાર પ્રાણી હોય તો એ કયું છે? તો એ છે વાઘ, કે જે 180 થી 258 કિલોગ્રામ જેટલું વજન સાથે સૌથી ભારે વજનદાર પ્રાણી છે આ 4 પ્રાણીઓમાં. પ્રશ્ન 18. સિંહના 4 પગના કેટલા નહોર હોય છે? સિંહના 4 પગના કેટલા નહોર એટલે કે નખ હોય છે? તો કુલ 18 નખ હોય છે સિંહના 4 પગના. પ્રશ્ન 19. સિંહનું વાહન કયું છે? સિંહનું વાહન કયું છે? તો એ છે પોઠિયો અથવા તો નંદી, એ સિંહનું વાહન છે. પ્રશ્ન 20. અંબાજી માતાનું વાહન કયું છે? અંબાજી માતાનું વાહન કયું છે? તો વાઘ એ અંબાજી માતાનું વાહન છે. પ્રશ્ન 21. ઇન્દ્રનું વાહન કયું છે? તો ઇન્દ્રનું વાહન છે હાથી. પ્રશ્ન 22. યમનું વાહન કયું છે? યમનું વાહન કયું છે? તો પાડો એ યમનું વાહન છે. પ્રશ્ન 23. મોર ઉપરની બેઠક એટલે કે સવારી કોની છે? મોર ઉપરની બેઠક અથવા તો સવારી કોની છે? તો કાર્તિકેયની સવારી છે મોર ઉપરની, કે જેઓ ભગવાન શંકરના પુત્ર છે. પ્રશ્ન 24. હાથીની સૂંઢનો આગળનો ભાગ એ શું છે? હાથીની સૂંઢનો આગળનો ભાગ એ શું છે? તો મોઢાના આગળના ભાગનું રૂપાંતર એ સૂંઢ છે. પ્રશ્ન 25. માકડામાં સામાન્ય રંગ કેવો હોય છે? માકડામાં સામાન્ય રંગ કેવો હોય છે? તો બદામી અથવા તો કથ્થઈ ચામડી, રૂમાટી અને ગુલાબી મોઢું અને પૂંઠ, એમ માકડામાં સામાન્ય રીતે રંગ જોવા મળતો હોય છે. પ્રશ્ન 26. કૂતરાનું પૂર્વજ કયું પ્રાણી ગણાય છે? કૂતરાનું પૂર્વજ કયું પ્રાણી ગણાય છે? તો વરુ એટલે કે વોલ્ફ એ કૂતરાનું પૂર્વજ પ્રાણી ગણાય છે. પ્રશ્ન 27. ગાયના જઠરમાં કેટલા ભાગ હોય છે? ગાયના જઠરમાં કેટલા ભાગ હોય છે? તો 4 ભાગ હોય છે ગાયના જઠરમાં. પ્રશ્ન 28. કૂતરાનો સરેરાશ ગર્ભધારણ સમય કેટલો હોય છે? કૂતરાનો સરેરાશ ગર્ભધારણ સમય કેટલો હોય છે? તો 63 દિવસનો. પ્રશ્ન 39. જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી કયું છે? જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી કયું છે? તો ચરક એ જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી છે. પ્રશ્ન 30. બિલાડી કુળ કેટલી જાતો ભારતમાં જોવા મળે છે? બિલાડી કુળની કેટલી જાતો ભારતમાં જોવા મળે છે? તો 15 જેટલી જાતો જોવા મળે છે ભારતમાં બિલાડી કુળની. પ્રશ્ન 31. શિયાળ એટલે કે જેકાલનું સૌથી પ્રિય ફળ કયું છે? શિયાળનું સૌથી પ્રિય ફળ એ છે બોર. પ્રશ્ન 32. રીંછની કઈ જ્ઞાનેન્દ્રિય તીવ્ર એટલે કે વધુ સારી હોય છે? રીંછની કઈ જ્ઞાનેન્દ્રિય વધુ સારી હોય છે? તો સૂંઘવાની જ્ઞાનેન્દ્રિય વધુ સારી હોય છે રીંછની. પ્રશ્ન 33. સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક કયો છે? સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક કયો છે? તો ટર્માઇટ એટલે કે ઉધઈ અને બોર અને જંગલી ફળો એ સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક છે. પ્રશ્ન 34. રીંછ વૃક્ષ પર ચડી શકે કે કેમ?
રીંછ એ વૃક્ષ પર ચડી શકે છે કે કેમ? તો હા, રીંછ એ વૃક્ષ પર ચડી શકે છે. પ્રશ્ન 35. ઝીબ્રા પેટર્ન કોને કહેવાય છે? ઝીબ્રા પેટર્ન કોને કહેવાય છે? તો સફેદમાં કાળી પટ્ટીઓને ઝીબ્રા પેટર્ન કહેવાય છે. પ્રશ્ન 36. કયા પ્રાણીનું નામ રોડ સાઇન સાથે જોડાયેલું છે? કયા પ્રાણીનું નામ એ રોડ સાઇન સાથે જોડાયેલું છે? તો ઝીબ્રાનું નામ એ રોડ સાઇન સાથે જોડાયેલું છે, સફેદ અને કાળા પટ્ટા. પ્રશ્ન 37. ક્યુ ગેટુ સૌથી ફાઇન ઊન આપે છે? ક્યુ ગેટુ સૌથી ફાઇન એટલે કે સુંદર ઊન આપે છે? તો મેરીનો નામનું ગેટુ એ સૌથી ફાઇન એટલે કે સુંદર ઊન આપે છે. પ્રશ્ન 38. દીપડાનો મારણ ઉપર ખોરાકની પસંદગીનો ક્રમ કયો છે? દીપડાનો મારણ ઉપર ખોરાકની પસંદગીનો ક્રમ કયો છે? તો લીવર, કિડની, હૃદય, નાક, પગ તથા નાખો એ દીપડાની મારણ ઉપર ખોરાકની પસંદગીનો ક્રમ છે. પ્રશ્ન 39. બિલાડી કુળના પ્રાણીઓ કેવી રીતે ચાલે છે? બિલાડી કુળના પ્રાણીઓ કેવી રીતે ચાલે છે? તો પગના આંગળા ઉપર ચાલે છે બિલાડી કુળના પ્રાણીઓ.